नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छू रिंकल। समाचार की शुरुआत करिए तो राजकोट जिला कांग्रेस प्रमुखे राजीनामु आप्यु छे। जिला कांग्रेस प्रमुख हितेश वोराए प्रमुख पदे थी राजीनामु आप्यु छे। महत्वनुं छे के हजु कांग्रेस पक्षे आ राजीनामु स्वीकार्यु नथी। जिला प्रमुखना राजीनामा बाद हवे कांग्रेस पार्टी नवा प्रमुखनी शोधमां छे। नवा चेहराने तक आपवा माटे पार्टी में मंथन करी रह्या छे। वधु माहिती साथे हरिन जोड़ाई गया छे। जी हरिन, जिला कांग्रेस प्रमुखे राजकोट में राजीनामु आपी दीधुं छे, शुं कारण होय शके आ राजीनामा? बिल्कुल, जे रीतना वात करवामां आवे तो राजकोट जिला प्रमुख हितेश वोराए पोतानुं राजीनामु आजथी एक महीना पहेला आपी दीधुं छे। खास करीने पोतानी तबियत नाजुक होवाने कारणे तेओ पूरतो समय पक्ष माटे आपी शकता नथी तेवुं તેમણે આ રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। પરંતુ એક ટેલિફોનિક વાતચીતમાં એવું પણ જણાવ્યું છે કે હવે નવા ચહેરાને પણ તક મળવી જોઈએ, કેમ કે ઘણા લાંબા સમયથી હિતેશ વોરા છે તે જિલ્લા પ્રમુખ તરીકે રહ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં તો હવે આગામી સમયમાં ચૂંટણી પણ આવે છે, તેને ધ્યાનમાં રાખીને પણ કદાચ આ ફેરબદલ હોઈ શકે। પરંતુ જે રીતના રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને જૂથવાદ છે ચરમસીમાએ પહોંચ્યો છે। પરંતુ કોંગ્રેસ પાસે જ કોઈ લીડર નથી કે આ જૂથવાદને સમાવી શકે, જેને કારણે કદાચ આ રાજીનામું આપ્યું હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। જી જી હરિન, આપ જોડાયેલા રહેશો અમારી સાથે। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે, રાજકોટમાં હિતેશ વોરાએ રાજીનામું આપી દીધું છે। જો કે કોંગ્રેસ પાર્ટી હજુ સુધી આ રાજીનામું નથી સ્વીકાર્યું અને નવા ચહેરાની શોધખોળ પણ ચાલુ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીકાંડ મુદ્દે તપાસનો દોર, તપાસ બાદ શિક્ષણ વિભાગને મોકલાશે રિપોર્ટ। ભરતી પ્રકરણમાં કુલપતિની 5 ફેકલ્ટી ડીન સાથે બેઠક, બંધ કવરમાં પહોંચેલા નામ લીક થવા મુદ્દે તપાસ થશે। ભાજપના જ સિન્ડિકેટ સભ્યોમાં ફાંટા પડ્યાની ચર્ચા થશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીકાંડ મુદ્દે તપાસ, વધુ માહિતી સાથે હરિન જોડાઈ ગયા છે। જી હરિન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ભરતીકાંડ થયો હતો તે મુદ્દે તપાસ હાલમાં ચાલી રહી છે, ક્યાં સુધી પહોંચી છે આ તપાસ? બિલકુલ, જે રીતના આસિસ્ટન્ટ પ્રોફેસરની કરાર આધારિત ભરતીનો જે મામલો હતો ને તેમાં જે સિન્ડિકેટ સભ્યો, જે ભાજપના સિન્ડિકેટ સભ્યો હતો તેના દ્વારા સંકલન ના નામે એક ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું ને તેનું જે વોટ્સએપ ચેટ છે તે વાયરલ થઈ હતી। તેમાં જે બીએડ ના જે ડીન છે ભરત રામાનું, તેની જે તેના દ્વારા બે અલગ અલગ નામ આ ગ્રુપમાં છે મૂકવામાં આવ્યા હતા। જોકે ભરત રામાનું જ છે પોતે ભલામણ કરી હોવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ છેલ્લે તપાસ બાદ જે સામે આવ્યું છે કે બે નામ છે તેની ભલામણ થઈ હતી અને તેને લઈને હવે ભારે હોબાળો મચ્યો હતો। શિક્ષણ મંત્રીએ પણ ટ્વીટ કરીને સમગ્ર પ્રક્રિયા છે તટસ્થ રીતે યોજાઈ તેને લઈને સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરી હતી અને હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત છે કે સિન્ડિકેટ સભ્યો, જે ભાજપના સિન્ડિકેટ સભ્યો છે, પોતાના સગાવાદ અને મળતિયાઓને છે આ રીતના પ્રોફેસર માટેની જે ભરતી છે તેમાં નામ સૂચવતા હોય છે તે ખૂબ લાંછનરૂપ કિસ્સો હતો અને હવે જે કુલપતિ છે તેના દ્વારા અલગ અલગ ડીન સાથે બેઠક પણ યોજી હતી અને આગામી દિવસોમાં કઈ પ્રમાણે ભરતી પ્રક્રિયાઓ કરવી તેને લઈને ચર્ચાઓ પણ હાથ ધરાઈ છે। જી જી હરિન, આભાર માહિતી બદલ। સુરતમાં વરેલી આગ કાંડમાં વધુ એકનું મોત થયું છે। કડુદરા જીઆઈડીસી આગમાં 2 લોકોના મોત, બેઝમેન્ટમાં ફસાયેલા વ્યક્તિનું ગુંગળામણથી મોત થયું છે। ફાયરની ટીમે બેઝમેન્ટમાંથી મૃતદેહ બહાર કાઢ્યો છે। ફાયર બ્રિગેડે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે। હાઇડ્રોલિક ક્રેનથી કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। જીઆઈડીસીમાં પેકેજિંગ કંપનીમાં આ આગ લાગી હતી। તો ફાયરે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી દીધું છે। હાઇડ્રોલિક ક્રેનથી કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડની ટીમે હાલમાં આગ પર કાબૂ મેળવી લીધો છે। આ ઘટનામાં વધુ એકનું મોત થયાના સમાચાર પણ મળી રહ્યા છે। કડુદરા જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગી હતી। ફસાયેલા જે વ્યક્તિ હતા તેમનું ગુંગળામણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। હાઇડ્રોલિક ક્રેનની મદદથી આ તમામ કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 100 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। આ દૃશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। ધોરણ 9-12 આજે પ્રથમ પરીક્ષા। ગત વર્ષે માસ પ્રમોશન બાદ શાળામાં આ પહેલી પરીક્ષા। શાળાઓમાં અલગ અલગ સેશનમાં લેવાઈ રહી છે આ પરીક્ષા। કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે।
धोरण 9 થી 12 ની આજથી પ્રથમ કસોટી શરૂ થઈ છે. હું દ્રશ્યમાં આપને બતાવીશ કે વિદ્યાર્થીઓ જે છે કે તે પ્રથમ કસોટી જે છે તે આપી રહ્યા છે. શાળાઓમાં અલગ અલગ સેશનમાં જે છે તે આ કસોટી લેવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 10 થી 12 ની પરીક્ષા જે છે અને બીજા તબક્કામાં 9 થી 11 ની પરીક્ષા જે છે તે લેવામાં આવી રહી છે. આ પહેલી એવી પરીક્ષા જે છે કે કોરોનામાં, જેમ કે ગત વર્ષે જે છે તે કોરોનાના કારણે તમામ ધોરણ 1 થી લઈ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે છે કે તેઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને આ પહેલી પરીક્ષા છે કે જે શાળાઓમાં પ્રથમ કસોટી લેવામાં આવી રહી છે. કોવિડ ગાઈડલાઈનનું તમામ પ્રમાણે પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રિન્સિપાલ સાહેબ ધવલભાઈ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો પ્રથમ કસોટી જે છે જે શાળામાં લેવામાં આવી રહી છે? તારીખ 18 થી લઈને તારીખ 27 સુધી પ્રથમ કસોટી જે છે એ શાળાઓ દ્વારા લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, તમામ પ્રકારની સેનિટાઇઝેશનથી માંડીને માસ્કથી માંડીને અન્ય સુવિધાઓ પણ જે છે એ શાળાઓ દ્વારા રાખવામાં આવેલી છે, તેમજ વિદ્યાર્થીઓ માટે હેલ્પિંગ ડેસ્ક પણ રાખવામાં આવેલું છે જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી તકલીફ પડે તો ત્યાં આવીને પોતાની વાત રજૂઆત કરી શકે. કઈ રીતે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે? ખાસ કરીને ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ વચ્ચે જે છે એ પૂરતું અંતર જળવાય, વિદ્યાર્થીઓને કોઈ પણ અન્ય જે છે એ ઇન્ફેક્શનની તકલીફો ન પડે તે બાબતે ખાસ તકેદારી રાખવામાં આવે છે, તેમજ અત્યારે ડેન્ગ્યુ અને અન્ય જે વાયરલ ફીવર છે એને પણ ધ્યાનમાં રાખીને જે છે એ શાળાઓ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ખાસ વાત કરીએ તો જે છે બાળકો જે છે પ્રથમ પરીક્ષા આપી રહ્યા છે તો તેને લઈને કઈ રીતના તેઓને પણ જે છે ધ્યાન દોરવામાં આવે? ખાસ કરીને વિદ્યાર્થીઓ એકમ કસોટી બાદ આ પ્રથમ કસોટી જે છે એ આપી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ખાસ બોર્ડની પરીક્ષા જે એમને આવનારા સમયની અંદર અગર ઓફલાઈન આપવાની થાય તો એની પ્રેક્ટિસ અત્યારથી જ શાળા કક્ષાએ મળી રહે એ બાબતે ખાસ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો જે છે આજથી પ્રથમ કસોટી શરૂ થઈ છે અને તમામ કોવિડની ગાઈડલાઈન સાથે આ પરીક્ષા લેવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે. દિવાળી પહેલા મોંઘવારી બોમ્બ ફૂટતો હોય એમ હવે પેટ્રોલ ડીઝલ બાદ સીએનજી પીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. ગુજરાત ગેસે સીએનજીમાં ₹2.68નો વધારો કર્યો છે જ્યારે પીએનજીમાં ₹1.35નો વધારો ઝીંકાયો છે. ગેસમાં વધેલા ભાવથી સીએનજી તરફ વળેલા વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. વાવાઝોડા અને અનિયમિત વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. અધૂરામાં પૂરું ખાતર, બિયારણ અને દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા. જગતના તાકને હવે રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની મુશ્કેલી અહીંથી જ નથી અટકતી. પેટ્રોલ ડીઝલના ભાવ 100ને પાર પહોંચી જતા ખેડૂતોને વાવેતર, લણણી સહિતના કામોમાં ભારે ખર્ચ કરવો પડે છે. સતત વધી રહેલા ઇંધણના ભાવથી ખેડૂતોના ઉત્પાદન પર માઠી અસર પડી છે. બેફામ મોંઘવારીમાં કેવી રીતે ખેતી કરવી એ ખેડૂતો માટે યક્ષ પ્રશ્ન સાબિત થયો છે. પહેલા વરસાદ ખેંચાયો ત્યારબાદ ધોધમાર વરસાદથી પાક ધોવાયો અને હવે ખેડૂતો પર વધુ એક આફત આવી છે. પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવથી ખેડૂતોની ચિંતા વધી છે. ડીઝલના ભાવમાં સતત વધારાથી ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી એ મસમોટો પ્રશ્ન છે. અરવલ્લી જિલ્લામાં ખરીફ સિઝનમાં મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હવે આ પાક તૈયાર થયો છે ત્યારે સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે ખેડૂતોને લણણી માટે હેક્ટર દીઠ ₹500 થી ₹600 ખર્ચ વધી ગયો છે. આ સંજોગોમાં ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. અરવલ્લી જિલ્લામાં 21,000 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે. હવે જે ખેડાણ અને વાવણી કરવી પડશે ત્યારે પણ ખેડાણ અને વાવણીનો ખર્ચ પણ મોંઘો થશે. રાસાયણિક ખાતરો, મોંઘા ભાવના બિયારણો, દવાઓ અને ટ્રેક્ટરથી ખેડાણ કરવું પણ મોંઘું થવાને કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અત્યારની પરિસ્થિતિમાં ખેડૂતોની દુર્દશા આપણે બધા જોઈ રહ્યા છીએ. આજ ખેતરમાં આજ હાર્વેસ્ટરથી પહેલાં વીઘાના ₹700 પ્રમાણે કટિંગ થતું હતું અને અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ભભૂકે ને ભભૂકે વધતા જાય છે, તેથી ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે. ડીઝલના ભાવ વધવાના કારણે
गया वर्ष करता आ वर्षे हार्वेस्टर नो खर्चो दोढो थई गयो छे बरोबर अने डीजल ना लईने खेडूतोना नफामां बिलकुल डाउन एटले नफा धोरण बिलकुल ओछू थई गयु छे अने नवी सीजन उभी करवामां पण तकलीफ पड़े छे खेडूतोने। धंधा करने के लिए निकलेगा लेकिन डीजल के रेट बहुत बढ़ गए है ना, तो इसमें बचने बचाने को कुछ नहीं है। पहले 70 रुपये रेट डीजल का रेट था, तब भी यही कटाई का रेट मिल रहा था, वही 800-900 रुपये बीघा। अब भी वही रेट मिल रहा है जबकि 103 रुपये डीजल हो गया, तो ना तो खेड़ू को कुछ बच रहा है, फसल नहीं उनकी निकल रही, ना हमें कुछ बच रहा है। ખાતરના ભાવમાં ફરી વધારો થતાં ગીર સોમનાથના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। મોંઘવારીના મારની વચ્ચે ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે। દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલ સહિત અનેક સામગ્રીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે। કોરોના ત્યારબાદ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ સહિત અનેક મુસીબતોનો સામનો કર્યો છે। એકાએક ભાવ વધારો થતાં ખેડૂતોને ખાતરના ભાવ પરવડે એવા નથી, ત્યારે ખેડૂતોની માંગ છે કે ખાતરનો ભાવ વધારો પર ખેંચવામાં આવે। મોંઘવારી વધી રહી છે ને એવામાં વધુ એક વખત ઇફકો કંપનીના જે કોઈ પણ ખાતરો છે તેમાં ભાવ વધારો આવ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આપણી સાથે છે, તેઓની સાથે આપણે વાત કરીશું કે આ જે ભાવ વધારો ખાતરોમાં આવ્યા છે તેમનાથી કેટલા સંતુષ્ટ છે અથવા તો તેમને કઈ રીતે પરવડશે। જે પ્રમાણે ખાતરના ભાવમાં વધારો થયો છે, શું લાગે છે તમને આ મોંઘવારીને લઈને? અમે બિલકુલ આમાં સહમત નથી। સરકારે ધ્યાન આપવું જોઈએ, કંપની ઉપર કંટ્રોલ કરવો જોઈએ અને સરકારે એમાં સબસિડી પણ આપવી જોઈએ વધુ પ્રમાણમાં। કંઈક ભાવ ઘટાડે ને કંઈક માંડવીના ભાવ આપે તો સારું, એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક ઠેકાણે ઉત્પાદન ઘટવાનું છે, તો આ રીતે જે ઇફકો કંપનીએ જે ભાવ વધારા આપ્યા એ અમને કોઈ સંજોગોમાં પોહાય એમ નથી। હું સરકારને કહેવા માંગુ છું કે આ જે સરકાર છે એક બાજુ એમ કહે છે કૃષિ પ્રધાન દેશ છે, ખેડૂતોની સરકાર છે, પણ આ સરકાર છે હું ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે ઊંધા કાન પકડાવે છે ખેડૂતોને। એનું કારણ છે કે મનસુખભાઈ માંડવીયાએ આપણા કેન્દ્રીય મંત્રી એમ કીધું કે કંઈ ભાવ વધારો નથી, અને ચૂંટણી આવી તો કે ભાવ વધારો પાછો ખેંચી લીધો નથી, પણ અંદરથી ખાને જેમ ઊંદડો છે રાતે એ કવડીને વયો જાય ને સવારમાં ફૂંક મારીને કવડે ને સવારમાં ખબર પડે કે ગાબડું પડી ગયું, એ રીતની આ સરકાર છે ધીમું ઝેર આપે છે। આ જે ભાવ વધારો આવ્યો છે તેનાથી ખેડૂતો ઉપર કેટલો બોજો પડી શકે? બોજો એટલે જોરદાર, અને આ ભાવમાં ખેતરમાં નાખી કઈ રીતે નાખવો, આ મોંઘવારીમાં લેવું પણ કેમ, કારણ કે ખાતર ન નાખીએ તો અમે ઉત્પાદન ન લઈ શકીએ, ખાતર હોય તો જ ઉત્પાદન રહી શકીએ, પણ આ ભાવનું ખાતર અમારે નાખવું પણ કેમ। તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, અને તેઓનું કહેવું છે કે જે સરકાર દિન પ્રતિદિન મોંઘવારી છે તે વધારી રહી છે, ખાસ કરીને જ્યારે ખેડૂતોને હવે ખાતરની જરૂરિયાત હોય છે અને તે ખાતરના પણ ભાવમાં વધારો કર્યો છે, ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો જો ખેતરમાં ખાતર નાખવા માટેનો કાપ તો મૂકી શકે, પરંતુ તેમને જે ઉત્પાદન મળવું જોઈએ તેમાં પણ કાપ પડી શકે, એટલે કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે સરકાર વહેલી તકે જાગે અને કંપનીઓ સાથે બેઠક કરી અને ખાતરનો ભાવ વધારો છે તેમને પાછો ખેંચે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ખાતરના વધતા ભાવ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે। ભાવ વધતા હાલ તો ખેડૂતોની દિવાળી બગડી છે। જાણે કે રાજ્યમાં ખેડૂતોની માટી બેઠી છે, કુદરતી આફત બાદ હવે મોંઘવારીનો માર ખેડૂત ઉપર પડ્યો છે। ખાતરના ભાવ વધતા ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ઘાટ સર્જાયો છે। ખાતરમાં અસહ્ય ભાવ વધારાથી ખેડૂતોની દિવાળી બગડી છે। એનપીકે ખાતરની 50 કિલોની બોરીમાં 265 રૂપિયાનો વધારો છે। એનપીકે ખાતરની બોરીમાં 1175થી 1440 થયા છે। એએસપીમાં બોરીએ 175 રૂપિયાનો વધારો થયો છે, જે હવે બોરી 1050થી વધી 1225 થયા। પોટાશમાં 50 કિલોની બોરીએ 165 રૂપિયાનો વધારો થયો છે। પોટાશના ભાવ 875થી વધી 1040 થયા છે। સલ્ફેટનું બોરીમાં 40 રૂપિયાનો વધારો થયો છે। સલ્ફેટમાં બોરીએ 735થી વધી 775 થયા છે। બનાસકાંઠાના ખાતરના ભાવમાં વધતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાતરના ભાવ વધી ગયા છે અને જે મફીનો પૂરો ભાવ મળતો નથી, એટલે અમારે ખાતરના ભાવ 500 રૂપિયા ખાતરના ભાવ વધારે છે અને 200 રૂપિયા મફીના ભાવ વધારે છે। ખેડૂતના આ રીતના જો ભાવ વધારો થતો રહ્યો પેટ્રોલ ડીઝલમાં તો આગળ ખેડૂતને બહુ નુકસાન થાય એમ છે। ખાતરમાં ભાવ વધારા કરવાથી આપણે ખેતી છે કરી શકતા નથી, ખેડૂત નાના ખેડૂત બહુ નાના ખેડૂતો ખેતી કરી શકતા નહીં। આજે ખાતરમાં 20 રૂપિયા 25 રૂપિયાથી લઈ 360 રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો છે, જે તે બહુ સારી બાબત ના કહેવાય સરકારશ્રી માટે।
ખેડૂતોનો આક્ષેપ છે કે ઇફકોએ ખાતરની પ્રતિ બેગ દીઠ 265 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ પ્રતિ બેગ ઇફકો એનપીકે 10-26-26નો ભાવ 1175 રૂપિયા હતો, જે હવે 1440 રૂપિયા થયો છે. જો કે ઇફકોના ચેરમેને ભાવ વધારો ન થયો હોવાની વાત કરી છે. અમારી તરફથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પણ પ્રાઇવેટ કોઈ આવું ખાતર વધારો જો ભાવ લેતા હોય તો અમને જાણ કરે, એને અમે એક્શન લેવા માટે સરકારમાં કહીશું. તો કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ ભાવ વધારાની વાતનો સ્વીકાર કર્યો, સાથે એમ પણ કહ્યું કે આ ખાતરના ભાવ વધારાની અસર ખેડૂતોને નહીં પડે. એનપીકેની જેમાં 125 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે, પણ ગુજરાતમાં એનો વપરાશ નહીવત છે, જેથી ખેડૂતો ઉપર એની કોઈ બહુ અસર થાય એવું મને લાગતું નથી. ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ ગુજરાતમાં ખેતી મોંઘી બની છે. આ ચોક્કસ વાતાવરણ, પોષણક્ષમ યોગ્ય ભાવ ન મળવા અને ખાતરની સમસ્યાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખેતીથી દૂર ભાગી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરામાં ધર્માંતરણ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ જારી છે. વડોદરા પોલીસ સલાઉદ્દીન શેખને સાથે રાખીને કરશે તપાસ. આજે આફમી ચેરિટેબલ ટ્રસ્ટમાં તપાસ માટે લઈ જવામાં આવશે. આરોપીઓએ 80 કરોડ ક્યાં વાપર્યા તેની પણ તપાસ કરવામાં આવશે. સલાઉદ્દીન અને ઉમરના 7 દિવસના રિમાન્ડ પર છે. સલાઉદ્દીન શેખ આફમી ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી છે. ઉમર ગૌતમ અને અન્ય મળતિયાઓ સાથે મળીને 2017 થી અત્યાર સુધી 80 કરોડ જેટલી રકમ અલગ અલગ દેશોમાંથી મળીને લોકોની સારવાર માટે મળેલી રકમ ક્યાં ક્યાં વાપરી તેની પણ તપાસ થશે. આ રકમથી ધર્માંતરણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ આ રકમ વાપરી હોવાની શંકા દુબઈના મુસ્તફા શેખ પાસેથી મુંબઈના રાહુલ ઉર્ફે ઇમરાનના મારફતે હવાલાથી રૂપિયા લીધા. આરોપીએ 60 કરોડ મેળવ્યા છે, જેની પણ તપાસ કરવાની છે. યુપી એટીએસની તપાસમાં ધર્માંતરણ માટે 100 કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાનું પણ ખુલ્યું છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં 7 દિવસ સુધી સુરક્ષા જવાનો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ શરૂ છે. પૂંછના ડેરા વિસ્તારમાં 11 ઓક્ટોબરે આતંકવાદીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. સુરક્ષા જવાનોએ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓની ઘેરાબંધી કરીને અથડામણ થઈ હતી. અથડામણમાં અત્યાર સુધીમાં કુલ 9 જેટલા જવાનો શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરમાં સેનાની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ જિલ્લામાં 2 સ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં અન્ય એકને ઇજાઓ પણ પહોંચી હતી. 3 મજૂરો બિહારના રહેવાસી છે. આ આતંકવાદી હુમલામાં રાજા રેશીદેવ અને જોગિંદર રેશીદેવ માર્યા ગયા હતા, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. છેલ્લા 24 કલાકમાં કુલ 5 બિનસ્થાનિક મજૂરોની હત્યા થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં 24 કલાકથી ઓછા સમયમાં બિન સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો છે. બિહારના શેરી વિક્રેતા અરવિંદ કુમાર અને ઉત્તર પ્રદેશના સુથાર સગીર અહમદની શનિવારે સાંજે આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ કુલગામના વાનપો વિસ્તારમાં બિન સ્થાનિક મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 2 સ્થાનિક લોકો માર્યા ગયા હતા અને 1 ઘાયલ થયો હતો. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મજૂરોના ભાડાના મકાનમાં ઘૂસ્યા હતા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. बे बैठे हुए थे, अचानक ये लोग आया, उधर से दौड़े हुआ बोलता गोली लगी इनको, फिर वहाँ से लेके हमारे डॉक्टर के मेरा भाई उधर कोई गोली मारा है, उधर से आया भागे हुए, हाँ, था, हाँ, तो उसको लेकर मैं आया जी. समझता है ये बहुत अफसोसनाक बात है कि बेगुनाहों को मारा जा रहा है. हम समझते ये एक साजिश के तहत किया जा रहा है कि हम लोग बदनाम किए जाए और इसमें हमारा हाथ नहीं है, कश्मीरियों का हाथ नहीं है. क्या माहौल को खराब करने की कोशिश की? जी हाँ, माहौल को भी और कश्मीरियों को बदनाम करने की कोशिश की गई. पाकिस्तानी आतंकवादियों ने एक बार फिर जघन्य अपराध किया है और कश्मीर घाटी में अपनी मेहनत के बल पर रोजी रोटी कमाने वाले मजदूरों की जिस प्रकार नृशंस हत्या की है, ये बहुत बड़ा जघन्य अपराध इन पाकिस्तान के कायर आतंकवादियों ने किया है. पाकिस्तान की ओर से लगातार इस प्रकार की साजिशें हो रही हैं कि टारगेटेड किलिंग्स कश्मीर घाटी के अंदर करके डर का माहौल बनाया जाए. पाकिस्तान की और आतंकवादियों की हर साजिश को विफल करेंगे.
आज योजाशे नेशनल सिक्योरिटी स्ट्रेटेजी कॉन्फरेंस जेमा केंद्रीय गृहमंत्री अमित शाह आज कॉन्फरेंस में संबोधन करवाना छे। आ कॉन्फरेंस में गुजरात ना चुनिंदा 10 अधिकारी पण भाग लेशे। आ उपरांत राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल पण कॉन्फरेंस में उपस्थित रहेशे। नेशनल सिक्योरिटी स्ट्रेटेजी नु वीडियो कॉन्फरेंस थी अमित शाह संबोधन करशे। दिल्ली में मुशळधार वरसाद पड़ो है, केटलाक विस्तारों में पाणी भराई गया है। आ पाणी भराता वाहन चालकों हाल में परेशान बन्या है। केटलाक विस्तारों में पाणी भराई गया है। दिल्ली ना दृश्य, दिल्ली में मुशळधार वरसाद वरस्यो छे। तो उत्तराखंड में भारे वरसाद नू एलर्ट, 2013 जेवी स्थिति सर्जावानी हवामान विभाग ने आशंका छे। चारधाम यात्रा एक बे दिवस माटे रोकाई छे। पहाड़ी विस्तार में सर्जाई शके छे खाना खराबी। केरल में भारे वरसाद ने कारण अत्यार सुधी 26 लोगों ना मौत थया छे। सौथी वधु कोट्टायम में 13 लोगों ना मौत थया छे। एनडीआरएफ बचाव कामगिरी शुरू करी छे। तो भारे वरसाद ने कारण केरल में भयानक परिस्थिति सर्जाई है। सौथी वधु कोट्टायम में वरसाद वर्ष्यो छे। भारे वरसादे विनाश सर्जी दीधो छे। केरल में चारे बाजू तबाहीना ज दृश्य सामे आवी रहा छे। कोट्टायम में कुल 13 जेटला लोकोना मौत पण थई चुक्या छे। केरलना दृश्यो छे जेनाथी तबाही ज तबाही केरल में हाल में जोवा मळी रही छे। 13 लोकोना मौत कोट्टायम में थई चुक्या छे। केरल में भारे वरसाद वरस्यो छे। भारे वरसाद ना कारणे मकान धराशायी थई गया छे। पूरना पाणी में एक मकान पण तणाई गयु हतु। नदीना तेज प्रवाह में आ मकान तणाई गयु हतु। तो समाचारों में अत्यारे बस आटलुं ज। वधु समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।